સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી આર્થિક સહાય મળી રહે તે હેતુથી કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ યાત્રા અભિયાન કરવામાં છે ત્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષભાઈ દોશી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના સંક્રમણ આડ અસર કે તેનાથી શંકાસ્પદ રીતે શહીદ થયેલા દરેક મૃતકના પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ રૂપિયા ચાર લાખનું વળતર મળે કોરોના સંક્રમિત તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર ખર્ચની તુરંત થાય કોરોના કાળમાં સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારી અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે અને કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા સરકારી કોરોના વોરિયર્સના વારસદારોને કાયમી નોકરી આપવામાં આવે એ માટે કોંગ્રેસ પક્ષ લડત ચલાવી રહ્યો છે જેમાં મૃત્યુ પામનાર ઘરે મુલાકાત લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી રૈયા ભાઈ રાઠોડભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનીષભાઈ દોશી સુરેન્દ્રનગર શહેર પ્રમુખ શ્રી ગિરિરાજસિંહ ઝાલા મોહનભાઈ પટેલ નિલેશ વાઘેલા જિલ્લા ઉપપ્રમુખ બીકે પરમાર શાહિર સોલંકી એસ જિલ્લા ઉપપ્રમુખ આર કુરેશી સોશિયલ મીડિયા ઉપપ્રમુખ સાગર ચામડિયા જિલ્લા ઉપપ્રમુખ મહાદેવભાઈ દલવાડી જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ડગલા એસટી સેલ પ્રમુખ કિશોરભાઈ ચાવડ પ્રશાંત ભટ્ટ સહિત તમામ આગેવાનોએ કોરોનાગ્રસ્ત મૃત્યુ થયેલ તેઓના ઘરે ઘરે જઈને આશ્વાસન આપેલ અને સરકાર પાસે ચાર લાખ રૂપિયાની માંગણી ફોર્મ ભરીને સરકાર અથવા કોર્ટ પાસે રજૂઆત કરશે બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા સુરેન્દ્ર